મહાદેવહર મિત્રો કેમ છો બધા હું સીમા ડાભી આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું તો આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ ધરો આઠમની વ્રત કથા આ વ્રત ભાદરવા મહિનાની અજવાળી આઠમે આવે છે ભાદરવાની અજવાળી આઠમે ધરોની પૂજા કરવી અને પ્રાર્થના કરવી કે ધરોની પેઠે અમારા કુળનો વંશ વધજો આખો દિવસ ટાઢું જમવું સાસુ અને વહુ હતા ધરોઆઠમનો ધાડો આવ્યો સાસુ કહે વહુ ખેતરમાં ઘાસ લેવા જાઓ વહુ ધરોઆઠમનું વ્રત કરતી હતી એટલે ઘાસ લેવા શી રીતે જાય એણે સાસુને ના પાડી સાસુ તો વહુની અનિચ્છા છતાં ખેતરમાં ઘાસ લેવા નીકળી અને વહુને છણકો કરીને સાથે આવવા દાબ દીધો વહુએ ઘોડિયામાં છોકરાને ઊંઘાડ્યો ઘરના કમાળ ભીડિયા અને દાંતરડું લઈને સાસુ સાથે ચાલી નીકળી વહુનો ઘાસ વાઢતા જીવ ચાલતો નથી ધરો આઠમને દાડે લીલું તરણું કેમ તોડાય સાસુને ના તો કહેવાય નહીં એ તો ધરો ધરો બચાવતી જાય અને બીજું ઘાસ વાઢતી જાય સાંજ પડી ને ઘાસના ભારા બાંધી સાસુ વહુ ઘરે આવવા નીકળ્યા ગામને જાપે સમાચાર મળ્યા કે તમારા ઘરને તો આગ લાગી છે સાસુનો જીવ તો તાળવે ચોટી ગયો એણે ભારો નાખી દીધો અને ઘરે જવા માટે દોટ મૂકી ઘરમાં વહુનો છોકરો હતો વહુ પણ મનમાં ભગવાનને પ્રાર્થના કરતી હતી ધરો માને વિનવતી પાછળ દોડી સાસુ વહુ ઘેર આવીને જુએ તો આખું ઘર બળીને રાખ થઈ ગયેલું સાસુ પોક મૂકીને રડવા લાગી વહુએ હળવે રહીને કમાડ ઉઘાડ્યું જુએ છે તો છોકરાના ઘોડિયા ઉપર ધરો વીતાઈ ગયેલી છોકરો તો ઘોડિયામાં હસે રમે અને કલ્લોલ કરે વહુને ધરોઆઠમનું વ્રત ફળ્યું સાસુ પણ વિલાપ કરવો છોડીને છોકરાને રમાડવા લાગી એવો ધરોઆઠમના વ્રતનો પ્રભાવ છે